ને સૌથી મોટી આગાહી અનુસાર વાવાઝોડાને લઈને મિત્રો શાહીન વાવાઝોડાને લઈને નવી માહિતી મળી રહી છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને મિત્રો આ વિસ્તારોની અંદર પડશે ભારે થી અતિભારે વરસાદ. તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર શાહીન વાવાઝોડું આગામી 24 કલાકની અંદર મિત્રો વધુ મજબૂત બને એવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો બીજી બાજુ વાત કરીએ તો શાહીન વાવાઝોડું દ્વારકાથી 400 કિલોમીટર દૂર છે અને સાથે સાથે શાહીન વાવાઝોડું 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાયવ્ય દિશા તરફ પણ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો આગામી 24 કલાક દરમિયાન શાહીન વાવાઝોડું વધુ મજબૂત બને તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો શાહીન વાવાઝોડાને લઈને એક મહત્વની અપડેટ પણ સામે આવી રહી છે. શાહીન વાવાઝોડું મિત્રો ગુજરાત રાજ્યની અંદર કોઈ અસર નહીં કરે અને સાથે સાથે મિત્રો શાહીન વાવાઝોડું જે છે એ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે વાયવ્ય દિશા તરફ. આ સાથે સાથે ગુજરાતમાં કોઈ અસર નહીં થાય સાથે સાથે શાહીન વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન વધુ મજબૂત રૂપ ધારણ કરશે અને આ ઉપરાંત વાવાઝોડું ભારતીય દરિયાઈ સીમાથી દૂર જતું રહ્યું હોવાથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો કઈ પણ જાતની અસર નહીં કરે. પરંતુ મિત્રો આગામી 24 કલાક દરમિયાન વાવાઝોડું વધુ મજબૂત બને તેવી આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું દ્વારકાથી 400 કિલોમીટર દૂર અને 24 કલાકની અંદર વધુ મજબૂત બને તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો વરસાદ તેમજ ચોમાસું અને વાવાઝોડાની તમામ નવી અપડેટ માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.